અરવલ્લી જિલ્લાના મોડાસામાં વોર્ડ નંબર 1માં મોડાસા નગરપાલિકા દ્વારા જાહેર શૌચાલયો બનાવી સુલભ શૌચાલય સંસ્થાને સોંપવામાં આવી હતું, પરંતુ આજે તે બંધ હાલતમાં પડ્યું છે. મોડાસા શહેરમાં છેલ્લા કેટલાય સમયથી શૌચાલયમાં તાળું મારી દેવામાં આવ્યું છે. સરકાર એક તરફ ખુલ્લામાં શૌચનો જવાની મસ્ત મોટી જાહેરાતો કરે છે અને બીજી તરફ આવા જાહેર શૌચાલયો બિસ્માર હાલતમાં પડ્યા રહે છે, ત્યારે લાખોના ખર્ચે નગરપાલિકા દ્વારા બનાવેલ શૌચાલયો આજે શોભાના ગાંઠિયા સમાન બની પડ્યા છે. આ જે શૌચાલય સરકારે બનાવ્યા છે એ 10-10 વર્ષ થયા, એનો કોઈ ઉપયોગ નથી થતો, કશું નહીં, અને લોકો ગંદકી કરે છે. લોકો નદીએ પણ ડબલા ભરી ભરીને જાય છે, કોઈનો ઉપયોગ થતો નથી. માટે આ શૌચાલય સારું બનાવે અને એનો સારો ઉપયોગ થાય એવું મારી વિનંતી છે. અને મોદી સરકારે એમ ઘેર લોકોને જાજરૂ બનાવેલા છે, પણ આટલું એક ગરીબ લોકો આવતા જતા હોય, દર્દીઓ હોય, કંઈ આ સવાર સાંજ કંઈ આવે છે જાય છે, તો એ લોકો પણ શૌચાલયનો ઉપયોગ કરી શકે એવી અમારે કંઈ ખાસ વિનંતી એવી છે કે આ શૌચાલય ચાલુ કરાવવાની વિનંતી છે. મોડાસા નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે બનાવેલા જાહેર શૌચાલય આજે બંધ હોવાને કારણે ગરીબ લોકોને, જેને ઘરે શૌચાલય નથી અને બહાર ખુલ્લામાં શૌચ જોવા મજબૂર બન્યા છે. મોડાસાના વોર્ડ નંબર 1માં ગરીબી રેખા નીચે જીવતા લોકો વસવાટ કરે છે, તેમાં ભોય સમાજ, ડબગર સમાજ અને લઘુમતી સમાજના લોકોને ઉપયોગી આ શૌચાલય બિસ્માર હોવાના કારણે તેનો ઉપયોગ કરી શકતા નથી. આ શૌચાલય જલ્દીથી સમારકામ કરી શરૂ કરવામાં આવે તેવું સ્થાનિક નાગરિકોની માંગ ઉઠવા પામી છે. ચોક્કસ હું આપના માધ્યમથી એ પણ જણાવવા માંગીશ કે મોડાસા શહેરની અંદર જે કોઈ પણ પેએનયુ શૌચાલય આવેલા છે તેમાંથી જે કોઈ પણ બંધ હાલતમાં છે, ટેકનિકલ ક્ષતિના કારણે બંધ હાલતમાં હોય કે અન્ય કોઈ કારણે બંધ હાલતમાં હોય, તો તેને ચોક્કસપણે તેને રિપેર કરવામાં આવશે અને ટૂંક સમયની અંદર એ તમામ પેએનયુ શૌચાલયો એ વર્કિંગ કન્ડિશનમાં લાવવામાં આવશે, જે હું આપના માધ્યમથી આપ સૌને ખાતરી આપું. અને ડબગરવાળા, ભૂઈવાળા, ખત્રીવાસ, કુરેશી મહેલો આ બધા વિસ્તારના માટે આ એક કોમન શૌચાલય છે અને એ જાહેર ઉપયોગ માટે છેલ્લા 10-12 વર્ષથી બનેલ છે, તેમ છતાંય તે બંધ હાલતમાં પડેલ છે અને આજ સુધી તેનો કોઈ ઉપયોગ થઈ શકેલ નથી. અને આ વિસ્તાર સ્લમ એરિયા છે અને જ્યાંની પબ્લિકના ઘરે પણ શૌચાલય નથી. પ્રધાનમંત્રીની શૌચાલય માટેની જે યોજના ચાલી રહી છે તેમાં પ્રધાનમંત્રી ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે, છતાંય પણ જે જાહેર સુવિધા માટે નગરપાલિકાએ બનાવેલું છે એ શૌચાલયનો જ ઉપયોગ નથી થતો. અને જે સત્વરે ચાલુ થાય અને અહીંના લોકલ પબ્લિકને જેનો લાભ મળે અને તેઓએ નદી ઉપર ખુલ્લામાં શૌચ કરવા ના જવું પડે એ માટે પ્રયત્નો કરવા મારી સત્તાવાળાઓને વિનંતી છે. મોડાસા નગરપાલિકા દ્વારા લાખોના ખર્ચે બનાવેલે જાહેર શૌચાલયો પર અત્યારે તો તાળા લટકતા દેખાય છે, પરંતુ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે સંપર્ક કરતા તેમણે એવું જણાવ્યું હતું કે આ શૌચાલય ટૂંક સમયમાં કાર્યરત કરી દેવામાં આવશે. હવે જોવાનું એ રહ્યું કે નગરપાલિકા આ જાહેર શૌચાલયો ક્યારે ચાલુ કરાવે તે તો આવનારો સમય જ બતાવશે. જયદીપ ભાટિયાનો રિપોર્ટ, અરવલ્લી.